નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો હેલો કારકિર્દી, અને આજનો વિષય છે આઈટીઆઈના અભ્યાસક્રમો, પ્રવેશ અને માર્ગદર્શન. દર્શક મિત્રો, આ વિષય ઉપર આપ સૌને માર્ગદર્શન આપવા માટે આપણી વચ્ચે બે અતિથિઓ ઉપસ્થિત છે. પ્રથમ છે શ્રી અમિતભાઈ શાહ. નમસ્કાર શાહ સાહેબ, આપનું સ્વાગત છે ડીડી ગિરનારમાં. એમની સાથે છે શ્રી એ સી મૂલિયાણા સાહેબ. નમસ્કાર મૂલિયાણા સાહેબ, આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, શ્રી એ સી મૂલિયાણા સાહેબ એ NIC ગાંધીનગરમાં નાયબ નિયામક શ્રી છે રોજગાર અને તાલીમમાં, અને અમિતભાઈ શાહ એ પ્રિન્સિપલ સિસ્ટમ એનાલિસ્ટ છે NIC ગાંધીનગરમાં. આ બંને મહાનુભાવો આજે આપણને માહિતી આપશે આઈટીઆઈના અભ્યાસક્રમો, એના પ્રવેશ વિશે. તો ચાલો વાર્તાલાપ શરૂ કરીએ. આ બંને મહાનુભાવો સાથે આપ સૌ ફોન લાઈન દ્વારા જોડાઈ શકો છો, એમને સીધા જ પ્રશ્નો પૂછી શકો છો. એ માટે અમારા બે ફોન નંબર આપ નોંધી લેશો. પ્રથમ નંબર છે 26 85 38 14, અને બીજો નંબર છે 26 85 38 16. તો ચાલો શરૂ કરીએ ચર્ચા આઈટીઆઈના અભ્યાસક્રમો વિશે. સૌપ્રથમ મૂલિયાણા સાહેબ, આપને પ્રશ્ન પૂછવાનો કે આઈટીઆઈ જે છે, આમ જોવા જઈએ તો અત્યારે સ્કિલ્સનો જમાનો છે અને કૌશલ્ય વર્ધન માટે સરકાર પણ પ્રવૃત્ત છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે, આ બધી ભૂમિકાઓની અંદર આઈટીઆઈનો શું પરિચય આપીશું આપ? આઈટીઆઈના પરિચયમાં આઈટીઆઈમાં કારીગર તાલીમ યોજના હેઠળ વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ આપવામાં આવે છે, જેમાં ખાસ કરીને રાષ્ટ્રીય કક્ષાના રાજ્ય કક્ષાના 148 અભ્યાસક્રમો છે. 6 માસથી લગાવી અને 3 વર્ષ સુધીના અભ્યાસક્રમો પણ અમે તાલીમ આપીએ છીએ, અને રાજ્યની અંદર 763 સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફન્સ આઈટીઆઈઓ અસ્તિત્વમાં છે. જી જી. આપણી સાથે એક દર્શક જોડાયા છે ફોન લાઈન ઉપર, પ્રવીણભાઈ પાટણથી. નમસ્કાર પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું. હા બોલો. જી બોલો, શું છે આપનો પ્રશ્ન પ્રવીણભાઈ? સર, આપણે આઈટીઆઈમાં કોર્સ કઈ કારકિર્દી માટે ઉપયોગી થઈ જશે? ફરીથી પૂછો, આપનો અવાજ થોડો અસ્પષ્ટ આવે છે. આપણે આઈટીઆઈ કરવા કોર્સ કયો કારકિર્દી માટે ઉપયોગી છે? જી, કયો કોર્સ કારકિર્દી માટે ઉપયોગી છે? આપ શું ભણેલા છો? હાલ સર એમએ ચાલુ. આપ એમએ કરી રહ્યા છો? આપ છેક એમએ સુધી પહોંચી ગયા છો, છતાં પણ આપને આઈટીઆઈ માં આવવાની ઈચ્છા છે? જી મૂલિયાણા સાહેબ, શું કહીશું? આપ ગુજરાતનો વિકાસ જોઈ રહ્યા છે, પ્રમાણે વિવિધ ક્ષેત્રની અંદર મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે. ખાસ કરીને તમે જે મહેસાણાની વાત કરો, તો આજુબાજુમાં ઓટો હબ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો મારુતિ કંપની જે ફોર્ડ છે, આઈસર કંપની છે, એ રીતે ટાટા મોટર છે. તો હમણાં લોકપ્રિય વ્યવસાયની જો વાત કરીએ તો ઓટોમોબાઈલ છે અને મિકેનિક ગ્રુપની અંદર મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ રહેલી છે, જેમાં આપ એપ્લાય કરી શકો છો. બરાબર છે. એટલે પ્રશ્ન એ છે કે ભાઈ, જો એમએ એક્સટર્નલ કરતા હોય તો અવશ્ય સાથે સાથે કંઈક રોજગાર કરતા હશે, ને એમને પણ ઈચ્છા છે કે પોતે કોઈ રોજગારી માટે સ્વનિર્ભર થઈ શકે. ખૂબ સારો એમનો આ વિચાર છે અને આ રીતે આગળ વધી શકે છે. શાહ સાહેબ, આપના માટે પ્રશ્ન છે. આપ સિસ્ટમ એનાલિસ્ટ છો NICમાં. પહેલાં તો આપણે NICના પરિચયથી શરૂ કરીએ. NIC ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વિભાગનું એક સેક્શન છે. જી, જે આખા ભારતમાં જુદા જુદા સોફ્ટવેર ડેવલપમેન્ટ, સોફ્ટવેર ડિઝાઇન અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું કામગીરી કરે છે. અને એ જ રીતે ગુજરાત સરકારે ઘણા બધા પ્રોજેક્ટ્સ જુદા જુદા ડિપાર્ટમેન્ટના NICને સોંપેલા છે, અને એમાં જ રોજગાર અને તાલીમ નિયામક એનો સમાવેશ થાય. બરાબર છે. એટલે NIC એક ટેકનિકલ સહાય વિભાગોને કરે. જી મૂલિયાણા સાહેબ, આપે પ્રવીણભાઈને ઉત્તર આપતી વખતે એક યોજનાની વાત કરી, કારીગર તાલીમ યોજના. આ કઈ યોજના છે, આનો જરા વિસ્તૃત માહિતી આપીશું આપ? કારીગર તાલીમ યોજના ખાસ કરીને સરકારી આઈટીઆઈ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈમાં ચલાવવામાં આવે છે. ઉમેદવારોને વ્યવસાયલક્ષી તાલીમ આપી અને સ્વરોજગારી અને રોજગારી તરફ લઈ જવા માટે અમે મદદરૂપ થઈએ છીએ, અને ઉદ્યોગ અને માંગને અનુરૂપ જ અમે આઈટીઆઈમાં અભ્યાસક્રમો ચલાવીએ છીએ. બરાબર છે. આ કઈ કઈ પ્રકારના અભ્યાસક્રમો હોય આમાં? અભ્યાસક્રમોમાં ખાસ કરીને એન્જિનિયરિંગ અને નોન એન્જિનિયરિંગ અભ્યાસક્રમો હોય છે. એમાં મિકેનિકલ ગ્રુપમાં ફિટર, ટર્નર છે, મશીનિસ્ટ છે, એ તો ઇલેક્ટ્રિક ગ્રુપમાં ઇલેક્ટ્રિશિયન, વાયરમેન છે, ઇલેક્ટ્રોનિક્સમાં IT છે, કોપા છે, એ રીતના વ્યવસાયલક્ષી અને રોજગારલક્ષી અભ્યાસક્રમો છે. બરાબર છે. આપણી સાથે એક કોલર જોડાયા છે બાજીપુરાથી, ઉમેશભાઈ. નમસ્કાર ઉમેશભાઈ, સ્વાગત છે આપનું.
હા સર, મારે ફૂડ સેફ્ટી મેનેજર બનવું હોય તો આઈટીઆઈ માં કોઈ કોર્સ? જી, ફૂડ સેફ્ટી મેનેજર આનો આવો કોઈ અભ્યાસક્રમ આઈટીઆઈમાં ઉમેશભાઈ નથી અત્યારે, પરંતુ આપ આ આઈટીઆઈના બીજા અભ્યાસક્રમોમાં આપ ધ્યાન આપી શકો છો અને એમાં પ્રવેશ લઈ શકો છો. કોઈ વિશેષ એવા કોઈ રોજગાર ખરા કે જે નવા હોય અત્યારના સમાજ માટે અને જે એક નવી પહેલ હોય એવી કોઈ આઈટીઆઈના હમણાંના કોઈ લોકપ્રિય અભ્યાસક્રમો? લોકપ્રિય, મેં અગાઉ કહ્યું પ્રમાણે કે ઓટોમોબાઈલ ક્ષેત્રની અંદર ઓટો હબ ગુજરાત થવા જઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને અમે ઘણી બધી મોટી આઈટીઆઈની અંદર એ સગવડો ઉપલબ્ધ કરી છે. દાખલા તરીકે આઈટીઆઈ કોબેનગર, તરસાલી, સુરત આઈટીઆઈ, ત્યાં રાજકોટ આઈ જોઈ શકો છો કે ઓટોને લગતા અમે સુપિરિયર ટેકનિકલ અભ્યાસક્રમ પણ અમારી પાસે છે. એ રીતે આઈટીના અભ્યાસક્રમો છે, ઇલેક્ટ્રોનિક્સના અભ્યાસક્રમો છે, ઇન્સ્ટ્રુમેન્ટેશનના અભ્યાસક્રમો છે કે જેની અંદર રોજગારની વિપુલ તકો રહેલી છે. બરાબર છે. આમાં પ્રવેશ કોણ લઈ શકે? પ્રવેશ લેવા માટે દરેક કોર્સ વાઇઝ અમે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરી છે. આઈટીઆઈમાં સામાન્ય રીતે ધોરણ 7 થી લગાવી અને 12 પાસ સુધીના વિવિધ પ્રકારના અભ્યાસક્રમો છે અને એ અમારી આઈટીઆઈની પ્રવેશ કરવા સંપૂર્ણ ઓનલાઈન પદ્ધતિથી છે. બરાબર છે. ઓનલાઈન પદ્ધતિની આપ વાત કરો છો એટલે આખી આ ઘટના આખી ટેકનિકલ વાત છે. શાહ સાહેબ, આ વિશે હું આપને પ્રશ્ન પૂછીશ, પરંતુ પહેલા આપણી સાથે પ્રકાશભાઈ જોડાયા છે ફોન લાઈન ઉપર મહુવાથી. નમસ્કાર પ્રકાશભાઈ, સ્વાગત છે આપનું. હેલો. હા જી, બોલો પ્રકાશભાઈ, શું છે આપનો પ્રશ્ન? આઈટીઆઈમાં અત્યારે એડમિશન લેવા માટે કઈ બ્રાન્ચ સારી છે? આપને રસ કયા ક્ષેત્રમાં છે? એટલે અત્યારે તો સિવિલ ક્ષેત્રમાં છે. બરાબર છે. એમને જાણવું છે કે કઈ કઈ બ્રાન્ચેસ છે. આપણે આપણે પ્રકાશભાઈના જવાબને એક પ્રવેશ પદ્ધતિ સાથે સાંકળી લઈએ તો વધારે મજા આવશે. અત્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. 22 જૂન સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. આપણે ઓનલાઈન પ્રક્રિયાની વાત કરી તો ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગે તાલીમ બ્રાન્ચનું બધું જ કોમ્પ્યુટરાઇઝેશન કર્યું છે. એટલે પ્રવેશથી લઈને એક્ઝામ લે અને એક્ઝામ પછી માર્કશીટ અને સર્ટિફિકેટ આપવા સુધીની કામગીરી બધી જ કોમ્પ્યુટરાઇઝ. તો પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરો. ફોર્મ ભરવાની પણ બહુ સુસ્પષ્ટ 4 મુદ્દાની સૂચનાઓ છે કે તમે ફોર્મ ઓનલાઈન ભરો, જેમાં તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર એ બધી વિગત આવે અને એના પછી તમારે એને અરજીને ચેક કરીને કન્ફર્મ કરી દેવાની. કન્ફર્મ કર્યું એટલે ફ્રીઝ કરી દીધી, લોક કરી દીધી. બરાબર છે. અને એના પછી તમારે એની પ્રિન્ટ કાઢી લેવાની અને એ પ્રિન્ટ આઈટીઆઈમાં જમા કરાવવાની. હવે આ એક ખાલી બેઝિક છે કે તમારે આઈટીઆઈમાં પ્રવેશ લેવો છે. હવે પ્રકાશભાઈએ પૂછ્યું કે મારે શેમાં જવું જોઈએ. બરાબર. તો એ જે એરિયામાં રહેતા હોય ત્યાંની જે મોટી 2-3 આઈટીઆઈમાં અમે ઓપન સૂચના છે કે તમે એમને કાઉન્સેલ કરો કયા સારા ટ્રેડ છે. બધા મોટાભાગના આઈટીઆઈના ટ્રેડમાં નોકરી મળી જાય છે એટલા માટે. તો કોઈ પણ ત્યાં જઈને તમને ખ્યાલ આવી જાય કે કયા ટ્રેડમાં સારું છે, કયા મેરિટ પ્રમાણે મળી શકે એવું છે, એ પ્રમાણે જે તે આઈટીઆઈનો સંપર્ક કરી શકે. બરાબર છે. આપણે આ કાઉન્સેલિંગ સેન્ટર્સની વાત કરી, આ વિશે વિશેષ ચર્ચા કરીશું, પરંતુ આપણી સાથે દેવભૂમિ દ્વારકાથી અત્યારે આલાપભાઈ જોડાયા છે. આપણે એમની સાથે વાર્તાલાપ કરીએ. નમસ્કાર આલાપભાઈ. હા જી, જય દ્વારકેશ, બોલો બોલો. અલાભાઈ, શું છે આપનો પ્રશ્ન? સર, આપણે આઈટીઆઈમાં પીજીવીએસસીએલમાં જોડાવવું હોય તો આઈટીઆઈનો કયો કોર્સ કરીએ તો આપણે પીજીવીએસસીએલમાં જોડાઈ શકીએ? શું કહેશો બોલ્યા સર? ઇલેક્ટ્રિસિટીમાં જોડાવો તો આઈટીઆઈનો ઇલેક્ટ્રિશિયન અને વાયરમેનનો કોર્સ છે, એ આપ કરી અને એમાં જોડાઈ શકો છો. ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન, હા, એ બે કોર્સ છે ને? બંને કોર્સ 2 વર્ષના છે. હા, અને આઈટીઆઈમાં ઉપલબ્ધ છે તે. હા, તો સર એનાથી પાસે શક્યતા સારી રહી ને પીજીએસએલમાં જવામાં? હા, સારી રહે ને, એટલે લોકપ્રિય ટ્રેડ છે બંને. જી. નાલાભાઈ, આપ કેટલું ભણેલા છો? 10 પાસ કર્યો સર. બરાબર છે. એટલે આપના માટે તો આ બહુ સારી તક છે. હા, 10 પાસ કરી અને 62% છે એટલે આપ ફોર્મ ભરી દીધું છે તો 2 જગ્યાએ. અચ્છા, આપણે ઓનલાઈન ફોર્મ ભર્યું છે? હા, ઓનલાઈન ફોર્મ ભર્યું છે. બરાબર છે. ખૂબ સરસ. આપને આલાભાઈ ખૂબ શુભકામનાઓ. જી મુલિયાણા સાહેબ, એ સિવાય નોકરી સિવાય પણ તમે સ્વરોજગારી તરફ પણ જઈ શકો છો. આ 2 કોર્સ કર્યા પછી પોતાનો ધંધો પણ કરી શકો છો આ કોર્સ પછી તમે. જી. એટલે આલાભાઈએ તો પોતાનું ફોર્મ પણ ભરી દીધું છે અને એમને ખૂબ સરસ માર્ગદર્શન મળ્યું અહીંયાથી. આપ આના પરથી મને પ્રશ્ન એવો થાય કે જેમ આલાભાઈ દ્વારકા રહે છે
તો આઈટીઆઈના કેન્દ્રો ક્યાં ક્યાં છે સમગ્ર ગુજરાતની અંદર? આઈટીઆઈનો કેન્દ્રો તમામ તાલુકામાં છે અને આઈટીઆઈ હમણાં કાર્યરત છે, જેમાં 196,000 સીટો માં વિવિધ પ્રકારના તાલીમ કોર્સોમાં તાલીમ આપવામાં આવે છે. બરાબર છે. અને દ્વારકાની આસપાસ પણ એમને આ તક મળી જાય અને આઈટીઆઈ તમામ તાલુકાઓની અંદર ઉપલબ્ધ છે. બહુ સરસ. શાહ સાહેબ, આપે જે કાઉન્સેલિંગ સેન્ટર્સની વાત કરી હતી એની થોડી માહિતી મેળવીએ કે કાઉન્સેલિંગ સેન્ટરમાં શું કામ થતું હોય છે? એટલે એકચ્યુઅલી આઈટીઆઈનો જે સ્ટાફ, આ જ્યારે ભરતી પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારે ત્યાંના ઇન્સ્ટ્રક્ટર્સ, ફોરમેન્સ અને પ્રિન્સિપાલ સુદ્ધા, કોઈપણ વાલી અથવા કોઈપણ સ્ટુડન્ટ જાય કે આઈટીઆઈમાં કેવા પ્રકારના અભ્યાસક્રમ છે, એમાં નોકરીની તકો કેવી રીતની છે, તે એ બધી એના હિસ્ટોરિકલ ડેટાના આધારે એને સાચી ગાઈડન્સ આપે છે. આપે એટલે વ્યક્તિગત આપે કે સમૂહમાં કોઈ એક સમયગાળો નક્કી? ના, વ્યક્તિ ગમે ત્યારે જઈ શકે છે. અચ્છા, ગમે ત્યારે જઈ અને આ માહિતી મેળવી શકે છે. અને આ કાઉન્સેલિંગ સેન્ટર ક્યાં છે જાણવા માટે શું કરવાનું? એટલે કાઉન્સેલિંગ સેન્ટર નથી કહેવાતું, પણ જ્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલતી હોય ત્યારે દરેક આઈટીઆઈ ઇનડાયરેક્ટલી કાઉન્સેલિંગ સેન્ટર બની જાય છે. જી જી જી, બરાબર છે. આપણી સાથે એક બીજા કોલર જોડાયા છે, સંદીપભાઈ ઓઢવપુરાથી. નમસ્કાર સંદીપભાઈ. જી સર. હેલો સંદીપભાઈ, સ્વાગત છે આપનું, બોલો, શું છે આપનો પ્રશ્ન? સર, મારે જાણવું છે કે આપણે આઈટીઆઈના કોર્સ પછી આપણે રેલવે ખાતામાં કોઈ જોબ મેળવી શકીએ? આપણે રેલવે ખાતામાં જોબ જોઈએ છે અને એ માટેના અભ્યાસક્રમો આપણે જાણવા છે, શું કહીશું? રેલવે ખાતામાં અલગ અલગ એના સેક્શન હોય છે, સેક્શન પ્રમાણે એની જરૂરિયાત હોય છે. દાખલા તરીકે ડીઝલ મિકેનિક, તમે મોટર મિકેનિક કરી શકો છો, ઇલેક્ટ્રિશિયન છે, વાયરમેન છે, ઓટો ઇલેક્ટ્રિશિયન છે, એ પ્રકારના અભ્યાસક્રમ કરી અને નોકરી માટે તમે એપ્લાય કરી શકો છો. એટલે આ તક એમને આઈટીઆઈમાં છે. હા, છે. જી, તો આપ પણ તૈયાર થઈ જાઓ, 22મી છેલ્લી તારીખ છે, રાહ ન જોશો અને તરત ઓનલાઈન પ્રક્રિયામાં આપ પણ જોડાઈ જશો. આગળનો પ્રશ્ન એવો છે કે આ અભ્યાસક્રમના જે સમયગાળો હોય છે આ કેટલો હોય છે અને એનો ઘણા વિદ્યાર્થીઓ 10મા પછી જો અભ્યાસક્રમ કરવા ઈચ્છતા હોય તો એમણે ધોરણ 12 ન પાસ કર્યાનું કોઈ નુકસાન જતું હોય છે કે નહીં, આ વિશે વાત કરીએ. મને હવે એક આનંદની વાત એ કહું કે 2 વર્ષ પહેલાં રાજ્ય સરકારે જનહિતમાં બહુ મોટો નિર્ણય લીધેલો છે કે જે ઉમેદવાર ધોરણ 8 પાસ કરેલું હોય અને આઈટીઆઈનો 2 વર્ષનો અભ્યાસક્રમ કરે અને ગુજરાતી અને અંગ્રેજીની SSCની બોર્ડની જો પરીક્ષા આપે તો એ ઉમેદવાર 10મું ઇક્વિવેલન્ટ ગણાય છે. બરાબર. અને તે જ રીતે 12મું ઇક્વિવેલન્ટ, હા, 8મું પાસ કર્યા પછી આઈટીઆઈનો 2 વર્ષનો કોર્સ કરે તો 10 ઇક્વિવેલન્ટ, તો 10 ઇક્વિવેલન્ટ. જી જી જી. અને એ રીતે ધોરણ 10 પાસ કર્યા પછી આઈટીઆઈનો 2 વર્ષનો કોર્સ કરીને ફક્ત અંગ્રેજીની પરીક્ષા આપે તો એ 12th ઇક્વિવેલન્ટ. અને એના માટે કોઈ NCVT GCVTના કોઈ અભ્યાસક્રમને બાદ નથી, કોઈ પણ અભ્યાસક્રમ 2 વર્ષનો હોવો જોઈએ. બરાબર છે. અને એનાથી વિશેષ કે જે ઉમેદવારો 10મા પછી આઈટીઆઈનો 2 વર્ષનો કોર્સ કર્યો હોય તો ટેકનિકલ શિક્ષણ બોર્ડ દ્વારા પણ, ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ડિપ્લોમા સીધા 3જા સેમેસ્ટરમાં પ્રવેશને મળે છે. બરાબર છે. રાજ્ય સરકારનું એક સારું એ પગલું. એટલે આગળ જઈને કોઈ ગ્રેજ્યુએશન કરવું હોય તો પણ આઈટીઆઈ એ કોઈ ખોટો વિકલ્પ નથી? નથી. એકચ્યુઅલી આઈટીઆઈમાંથી 2 વર્ષના કોર્સ દ્વારા ડિપ્લોમામાં જવાય છે, ડિપ્લોમાથી એને ભણવાની વધારે ધગસ જાગે કે ટેકનિકલી મારે એકદમ એક્સપર્ટ થવું છે તો ડિગ્રી ડિપ્લોમા અને ડિપ્લોમામાંથી તમને ડિગ્રીમાં જવા મળે છે. તો આ એક ચેનલ ગુજરાત સરકારે શરૂ કરી છે. બરાબર છે. આપણી સાથે ઉમરેઠથી ધ્રુવિતભાઈ પટેલ જોડાયા છે ફોન લાઈન ઉપર. નમસ્કાર ધ્રુવિતભાઈ. હા નમસ્કાર. હા જી, બોલો, શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે આઈટીઆઈમાં અત્યારે 77% હોય તો એની સાથે કઈ કયા ટ્રેડને કેટલું ઇમ્પોર્ટન્સ અપાય એમ, એટલે અત્યારે માર્કેટમાં કયા ટ્રેડની કેટલી વેલ્યુ છે એમ. બરાબર છે. બહુ ટેકનિકલ પ્રશ્ન છે. બહુ સરસ પ્રશ્ન છે. મેં અગાઉ પણ કહ્યું પ્રમાણે કે આજની તારીખમાં ઓટોમોબાઈલ્સ અને મિકેનિકલ સેક્ટરની અંદર ઇન્ડસ્ટ્રીમાં સારી એવી ડિમાન્ડ છે. જો મિકેનિકલ ગ્રુપની વાત કરીએ તો ફિટર, ટર્નર, મશીનિસ્ટ છે, એ રીતે ઓટોમોબાઈલની વાત કરીએ મોટર મિકેનિક, ડીઝલ મિકેનિક છે, ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં વાત કરીએ તો ઇલેક્ટ્રિશિયન, વાયરમેન છે. આ બધા અભ્યાસક્રમો લોકપ્રિય અભ્યાસક્રમો છે. બરાબર છે. દર્શક મિત્રો, આ ચર્ચા ખૂબ જ રસપ્રદ થઈ રહી છે, પરંતુ સમય અત્યારે થયો છે એક નાનકડા વિરામનો. મળીએ છીએ એક વિરામ બાદ. હર સુબહ મિસ્ટર ડિસિલ્વા આપને પડોશી અલી પટેલ, ડોક્ટર દાસ, પિરોઝા આંટી, બોબી સિંગ સાહબ ઓર કઈ ઓર કે સાથ એક છોટી સી વોક પર જાતે હૈ. આજ અલી ઓર પટેલ તો હૈ પર ડોક્ટર સાહબ ગરાજ મેં હૈ.
बॉबी अब किसी और की हो चुकी। सिंह साहब ईएमआई नहीं भर पाए। और पिरोजा आंटी आज कुछ ज्यादा ही दूर खड़ी है। નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારમાં વિરામ બાદ આપ સૌનું પુનઃ સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો હેલો કારકિર્દી, અને આજનો વિષય છે આઈટીઆઈના અભ્યાસક્રમો, પ્રવેશ અને માર્ગદર્શન। આપણી સાથે છે એનઆઈસીમાંથી આવેલા શ્રી અમિતભાઈ શાહ અને શ્રી એસી મુલિયાણા સાહેબ। જે મુલિયાણા સાહેબ, આપણે વાત કરતા હતા અભ્યાસક્રમના સમયગાળા વિશે, અને એની અંદર જે 10 સમકક્ષ અને 12 સમકક્ષનો લાભ મળે છે, અને ડિપ્લોમામાં પણ જે વર્ષ અંગે રાહત મળે છે એની વાત કરીએ આપણે। હવે આ જે આઈટીઆઈના અભ્યાસક્રમો છે એમાં પ્રવેશ લેવા માટે કોઈ ઉંમરનો બાધ ખરો? ઉંમરમાં ઓછામાં ઓછી ઉંમર મર્યાદા છે, અને ઉપલી વય મર્યાદા કોઈ બાધ નથી। બરાબર છે। અને એ રીતે વિધવા અને ત્યક્તા અને મિલિટરીના આશ્રિતોને છે એને નીચલી વય મર્યાદા 18 વર્ષની નક્કી કરેલી છે। બરાબર, નીચલી વય મર્યાદા લઘુત્તમ 18 છે। લઘુત્તમ 18, અને આમ સામાન્ય લોકો માટે 14 વર્ષ છે। ઉપલી વય મર્યાદા નથી। બરાબર છે। એટલે 14 વર્ષથી વધુ હોય એવા તમામ વિદ્યાર્થીઓ, અને આની શૈક્ષણિક લાયકાત શું જોઈએ? શૈક્ષણિક લાયકાત દરેક અભ્યાસક્રમ માટે અલગ અલગ છે, ધોરણ 7 થી લગાવીને 12 સુધીની છે। બરાબર છે। આપણી સાથે વાવથી એક કોલર જોડાયા છે, લખીરામજી। નમસ્કાર લખીરામ, સ્વાગત છે આપનું। હા સર, મારે જાણવું છે કોપામાં એપ્રેન્ટ જી। હેલો લખીરામજી, હેલો, કોપામાં એપ્રેન્ટિસ થાય છે કે નહીં તે મારે જાણવું છે। જી, કોબામાં એપ્રેન્ટિસ થાય છે કે નહીં? કોબામાં એપ્રેન્ટિસ તાલીમ યોજના હેઠળ તાલીમ લઈ શકાય છે, અને આપના જે વિસ્તાર પ્રમાણે તમે નજીકની આઈટીઆઈ આઈટીઆઈ પાલનપુર છે તો તેના આચાર્યશ્રીનો સંપર્ક કરજો આપ। બરાબર છે, એટલે આપને આ સુવિધા અવશ્ય મળશે। પ્રવેશની ઉંમરની આપણે વાત કરતા હતા કે લઘુત્તમ 14 કે 18 વર્ષની ઉંમર હોય છે, વધુમાં વધુ ઉંમરની પણ આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિને બહુ મોટી ઉંમરથી આમાં રસ લાગ્યો તો શું કરે, એમાં કોઈ એમાં પણ કરી શકે છે કોઈ પણ જી। ખાસ કરીને જ્યારે કોઈને પ્રવેશ લેવાનો હોય ત્યારે સૌથી પહેલી ચિંતા એ થતી હોય છે કે મારે ફી કેટલી ભરવાની થશે, તો આ ફી અંગેની વાત કરીએ કે કઈ પ્રકારની ફી માટે એસસી એસટી મહિલા તાલીમ અરજી માટે કોઈ પણ પ્રકારની ફી આઈટીઆઈમાં લેવામાં આવતી નથી, અને જનરલ કેટેગરીને બક્ષીપંદના ઉમેદવારો માટે 100 રૂપિયા માસિક ફી છે, અને એડમિશન સમયે અમે 6 માસિક ફી લેતા હોઈએ છીએ। જી જી, આપણે સરસ વાત કરી, આમાં બહેનો માટે આપણે જે વિશેષ સવલત આપીએ છીએ એની આપણે ખાસ વાત કરીએ। બહેનોની વિશેષ સવલતમાં તો પર્ટિક્યુલર ગુજરાતની અંદર જે 863 આઈટીઆઈ છે એમાં 33 આઈટીઆઈ પર્ટિક્યુલર મહિલા આઈટીઆઈ માટેની છે, ફક્ત મહિલા તાલીમાર્થીઓ ત્યાં છે, અને એ સિવાયની બીજી આઈટીઆઈમાં કે જ્યાં મહિલા વિંગ અમે કરી છે એવી 44 વિંગ છે। બરાબર, એટલે મહિલાઓ માટે અમે 10,000 બેઠકો સાથેની તાલીમની સુવિધા ઊભી કરી છે। જી જી જી, બરાબર છે। આપણી સાથે હિંમતપુરાથી વિરલભાઈ જોડાયા છે, નમસ્કાર વિરલભાઈ। હા નમસ્કાર જી વિરલભાઈ। હા, 2 વર્ષ મેં આઈટીઆઈ કર્યું વાયરમેન, પછી 1 વર્ષ મેં એપ્રેન્ટિસ કર્યું। બરાબર, હા તો અત્યારે મારે ઇલેક્ટ્રિશિયનના સર્ટિફિકેટની જરૂર છે તો મારે શું કરવું? બરાબર છે, આપે ક્યારે છેલ્લે એપ્રેન્ટિસ ક્યારે પૂર્ણ કરી છે? મેં એપ્રેન્ટિસ 2013માં કે 14માં એચએલ પૂરું કર્યું। જી, શું કહીશું મિત્રો, તમે જે અભ્યાસક્રમમાં તાલીમ લીધેલી છે એનું જ તમને સર્ટિફિકેટ મળી શકશે। એટલે સર, મેં એવું નથી કહેતો કે ઇલેક્ટ્રિશિયનનો એના માટે કંઈ ખરું ફરીથી કંઈ એક્ઝામ આપી શકાય? નહીં, આખો કોર્સ જ અલગ છે, એટલે તમારે નવેસરથી જ કોર્સ કરવો પડે એવું છે। આપણી સાથે બીજા કોલર જોડાયા છે મહુવાથી, તેજસભાઈ। નમસ્કાર તેજસભાઈ। હા હા જી, બોલો, શું છે આપનો પ્રશ્ન? હા સર, આપણે આઈટીઆઈમાં કેમિસ્ટ્રી ક્ષેત્રે કંઈ કેમિકલ ક્ષેત્રે કંઈ થઈ શકે કે કોર્સ?
બરાબર છે. ઇન્ડસ્ટ્રીમાં કેમિકલ ક્ષેત્ર પણ હોય છે. બરોડા અને સુરત ખાતે કેમિકલ ઝોન આવેલા છે અને આઈટીઆઈમાં કેમિકલ સેક્ટરમાં પણ આપણે વિવિધ પ્રકારના અભ્યાસક્રમો છે. દાખલા કે એટેનિયન ઓપરેટર કેમિકલ પ્લાન્ટ, મેન્ટેનન્સ મિકેનિક કેમિકલ પ્લાન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ, એ અભ્યાસક્રમો 2-2 વર્ષના છે અને ઓલરેડી આઈટીઆઈમાં ચાલે છે. બરાબર. એટલે અમારી જે માહિતી પુસ્તિકા આપ જોશો તેમાં બધી વિગતો તમને મળી રહેશે. જી જી જી. શાહ સાહેબ, આપના માટે એક ખાસ પ્રશ્ન. આપે કીધું કે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા જે થતી હોય છે, તો આ ઓનલાઈન પ્રક્રિયામાં ઘણા લોકો, જે લોકો ખાસ કરીને આપણા વિદ્યાર્થીઓમાં તો 10 પાસ વિદ્યાર્થીઓ પણ હોવાના, એનાથી ઓછી ઉંમરના પણ હોવાના, તો એમાં ઘણી બધી સમસ્યાઓ આવી શકે, તો એને આપણે વિસ્તારપૂર્વક સમજાવીશું કે એમાં શું કરવું જોઈએ. ચોક્કસ. આઈટીઆઈને અત્યારે એડમિશનની પ્રક્રિયા ચાલુ જ છે, તો મિત્રો એ વેબસાઇટનું એડ્રેસ itiadmission.gujarat.gov.in, આ વેબસાઇટનો વિઝિટ કરશો એટલે એક સિમ્પલ ગુજરાતીમાં પેજ ખુલી જશે, જેમાં બહુ જ સિમ્પલ તબક્કાવાર માહિતી આપવામાં આવી છે. આપના સ્ક્રીન પર પણ જોઈ શકો છો વેબસાઇટનું નામ અને નોંધી લેશો આપ. એમાં સૌથી પહેલું આપણે કહીએ કે અરજદારે પોતાની વિગતો એટલે કે એપ્લાય ઓનલાઈન એ ક્લિક કરશે એટલે એમાં બધી જ વિગતો પૂછવામાં આવશે, જેમાં નામ, બરાબર, ફાધરનું નામ, સરનેમ, મધરનું નામ, સરનામું, જેન્ડર એટલે કે તમારી જાતિ, કાસ્ટ, કેટેગરી, ઇવન બેંકની ડિટેલ્સ, કારણ કે મોટાભાગના આઈટીઆઈમાં અરજી કરતા વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડ માટે લાયક બનતા હોય છે, એટલે એમની બેંકિંગની ડિટેલ, આધાર નંબરની ડિટેલ એ બધી તૈયાર રાખવી જોઈએ, તૈયાર રાખીને એમણે એપ્લાય કરવું જોઈએ. જી જી. સર સાહેબ, આપણે આ વાત ચાલુ રાખીએ છીએ, પરંતુ વચ્ચે આપણી સાથે કોલર જોડાયા છે, ભાવનગરથી લાલુભાઈ. નમસ્કાર લાલુભાઈ. હા લાલુભાઈ. જી બોલો. હા જી બોલો બોલો, શું છે આપનો પ્રશ્ન? હા, મારા બાબાએ આઈટીઆઈ ડીઝલ મિકેનિકલ 1 વર્ષ કર્યું છે. બરાબર. હા, અને જી. હા, 1 વર્ષ કરેલ છે અને 12 પાસ. બરાબર છે. હા, તો આપનો પ્રશ્ન શું છે લાલુભાઈ? એટલે એ ડીઝલ મિકેનિક કર્યું છે તો એને 1 વર્ષમાં કઈ નોકરીમાં કઈ તક ખરી? હા, હું 12 પાસ. હું એક જવાબ ના. જી જી. ડીઝલ મિકેનિક કર્યા પછી તમે એને 2 વર્ષની એપ્રેન્ટિસ તાલીમમાં જોઈન કરાવો અને તમારે નજીક આઈટીઆઈ ભાવનગર પડે એના પ્રિન્સિપલનો આપ સંપર્ક કરજો, એમને જણાવજો કે મારે એપ્રેન્ટિસ તાલીમ જોઈન અંદર કામગીરી કરવી છે. જી. અને એના પછી તમે નોકરી માટે આગળ જઈ શકશો અને એપ્રેન્ટિસમાં બી ઘણું સારું સ્ટાઇપન છે. બરાબર. કે હમણાં ધારો કે આઈટીઆઈ કોઈ ફ્રેશર કેન્ડિડેટ ડીઝલ મિકેનિકનો કોર્સ કરે તો એપ્રેન્ટિસ યોજના 3 વર્ષની છે. બરાબર. એને આઈટીઆઈમાં 1 વર્ષનો કરો એટલે એને હવે 2 વર્ષ એટલે 1 વર્ષનું રિબેટ મળે છે. બરાબર છે. અને એનું સ્ટાઇપન પણ સારું છે, મિનિમમ વેજીસના જે એક્સ આઈટીઆઈ છે તેને 80% એને સ્ટાઇપન મળશે. બરાબર છે. એટલે એને સ્ટાઇપન પણ મળશે અને વધારે સર્ટિફિકેટ પણ મળશે. જી જી જી. એવું છે. એટલે લાલુભાઈ માટે ખૂબ સારું માર્ગદર્શન મળ્યું. આપ અવશ્ય ભાવનગર આઈટીઆઈનો સંપર્ક કરશો. જી શાહ સાહેબ, આપણે આપણી વાત પૂર્ણ કરીએ. તો પર્સનલ ડિટેલ્સ જે આપણે નાખી દઈએ અને એના પછી આવશે એજ્યુકેશનલ ડિટેલ્સ, એટલે કે 10મું, 7મું, 8મું, 9મું અને 10મું એના માર્ક્સ લખો. બેઝિકલી 5 સબ્જેક્ટના માર્ક્સની ટોટલ 500માંથી એન્ટ્રી કરવાની હોય છે અને એ 500માંથી એન્ટ્રી કરશો એટલે એ માર્ક્સના આધારે મેરિટ બનશે. બરાબર. એટલે માર્ક્સ નાખવામાં ભૂલ ના કરવી, કારણ કે એમાં ચોકસાઈ રાખવી, મેરિટના આધારે જ એડમિશનની પ્રક્રિયા આગળ વધે છે, એટલે એમાં ચોક્કસ ધ્યાન રાખીને કામગીરી કરવી. આમાં કોઈ સ્કેન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા ના, ક્યાંય ખાલી ડેટા એન્ટ્રી કરો. બરાબર છે. જ્યારે એડમિશન વખતે જ બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવામાં આવે છે. બરાબર છે. એટલે મિત્રો, અત્યારે તમને સપોઝ તમને કંઈ જ નથી આવડતું તો તમે તમારા ગ્રામ પંચાયતમાં વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનર છે એની પાસે જઈને કરી શકો, તમે પોસ્ટ ઓફિસમાં જઈને એપ્લાય કરી શકો, કોઈ પણ સાયબર કાફેમાં જઈને એપ્લાય કરી શકો. જી જી જી. એટલે બધી જગ્યાએ ઓપ્શન ખુલ્લા છે. બરાબર. એટલે તમને અરજી કરવામાં ક્યાંય નડતરરૂપ થાય તો તમે નજીકની આઈટીઆઈમાં જઈને પણ કરશો તો અમારી ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. જી, આપણી સાથે ઊંઝાથી દેવેન્દ્રભાઈ જોડાયા છે ફોન લાઈન ઉપર. નમસ્કાર દેવેન્દ્રભાઈ. હા સર. હા જી બોલો, શું છે આપનો પ્રશ્ન? હા સર, મેં ડીઝલ મિકેનિક કર્યું છે આઈટીઆઈમાં. મહેસાણા આઈટીઆઈનો સંપર્ક કરવો પડશે, એના આચાર્ય સિંહને આપ મળજો, એ તમને બધું સમજાવી શકશે. જી 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 જી. હવે આ જે આપણા આઈટીઆઈના અભ્યાસક્રમો છે આ અંગે જાણવું હોય લોકોએ તો આના કોઈ હેલ્પ લાઈન નંબર્સ અને ક્યાંથી જાણવા મળે આ અંગે માહિતી આપીશું? એકચ્યુઅલી આપણી વેબસાઇટના પહેલા પેજ ઉપર જ જી 5 ટેલિફોન નંબર મૂકવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત 4 રિજિયનના
ટેલિફોન નંબર આપવામાં આવે છે અને તે ઉપરાંત એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે 1800-233-5500. જી જી, એટલે આ નંબર ઉપર તમને બધી જ માહિતી મળી શકે છે. જી જી, અને આ બધી માહિતી આપ ફોન નંબર દ્વારા જાણી શકો છો. મુલિયા સાહેબ, એક અંતિમ પ્રશ્ન આપને પૂછેલું કે આમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે કોઈ કેમ્પસ ઇન્ટરવ્યૂ કે કેમ્પસ પ્લેસમેન્ટ જેવા કોઈ વ્યવસ્થાઓ? હા, અમે એ ઉમેદવારો માટે કેમ્પસ કરીએ છીએ. જી, સામાન્ય રીતે અમારી આઈટીઆઈની પરીક્ષા જુલાઈમાં થતી હોય છે, એક વર્ષ કે બે વર્ષના અંતે સેમેસ્ટર સેશન પ્રમાણે. બરાબર. તો પરીક્ષા સમયે જ એ દરમિયાન જ અમે વિવિધ ઇન્ડસ્ટ્રી સાથે અમારા જે આચાર્યશ્રીએ જે એમઓયુ કરેલા હોય છે એ ઇન્ડસ્ટ્રીને કેમ્પસ માટે બોલાવીએ છીએ અને ત્યાં જ અમારું પ્રાઇમરી સિલેક્શન થઈ જાય છે. બરાબર. એ સિવાય પણ કોઈ ઉમેદવાર એપ્રેન્ટિસમાં હોય અથવા તો જે જૂના તાલીમાર્થી હોય તો ઇન્ડસ્ટ્રીને સાથે રાખી અને અમે જોબ ફેર પણ કરતા હોય, એમાં મોટાભાગના અમને સફળતા મળી રહી છે. જી જી. તો દર્શક મિત્રો, આ સાથે જ આપણે આજની આ વાર્તાલાપને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણી સાથે શ્રી અમિતભાઈ શાહ અને શ્રી એસી મુલિયાણા સાહેબ જોડાયા અને ખૂબ જ મહત્ત્વની માહિતી આપી. આ બંને મહાનુભાવોનો ડીડી ગિરનાર વતીથી ખૂબ ખૂબ આભાર માનીએ. આ સાથે જ રજા લઈએ છીએ. ફરી મળીશું આવતા સપ્તાહે આજ સમયે.